જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. નમસ્કાર મિત્રો, હું છું શાસ્ત્રી હર્ષલ પ્રસાદ રાવલ. સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં. આપ જોઈ રહ્યા છો અમારો વિશેષ કાર્યક્રમ જગન્નાથજીની જલયાત્રા. મિત્રો, આજે આપણે કાર્યક્રમના અંદર વાત કરવી છે ભગવાન જગન્નાથજીની અનેક પ્રકારની યાત્રાઓ બતાવવામાં આવી છે. અંદાજિત ભગવાન જગન્નાથજીની પ્રથક પ્રથક કરતા 12 પ્રકારની યાત્રાઓ બતાવવામાં આવેલી છે. અને એ 12 યાત્રામાં સૌથી મુખ્ય યાત્રા જો કોઈ હોય તો ભગવાન જગન્નાથપુરીની જોવા જઈએ કે આપણા આ ગુજરાતની આ અમદાવાદ આ કર્ણાવતી નગરની રથયાત્રા આપણે જોવા જઈએ તો એ વિશેષ 9 કે 12 યાત્રામાં સૌથી મહત્વની યાત્રા જો કોઈ હોય તો એ ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા છે. અને એ રથયાત્રાનું પ્રથમ પગથિયું, આ રથયાત્રાનું પ્રથમ સોપાન એટલે ભગવાન જગન્નાથજીની જલયાત્રા. જી હા મિત્રો, આ રથયાત્રાનો પ્રારંભ અથવા તો રથયાત્રાની શરૂઆત જો કોઈ ગણવામાં આવતી હોય તો એ ભગવાન જગન્નાથજીની જલયાત્રામાંથી ગણવામાં આવે છે. અને આજે આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે, ભગવાન જગન્નાથજીની જલયાત્રા. અને જલયાત્રાનું વિશેષ એક આગવું મહત્વ, જલયાત્રાનું વિશેષ એક આગવું સ્થાન બતાવવામાં આવ્યું છે. ત્યારે આપણે મિત્રો આપણા ઘરની અંદર પણ આ જ પાવનકારી અને મંગલકારી દિવસે ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે થઈ અને આ જલયાત્રાનું પાવન અવસર અને એનું દિવ્ય પુણ્ય અને આ જલયાત્રાનું દિવ્ય ફળ આપણે પ્રાપ્ત કરવું, એની સાથે સાથે આજના આ પાવનકારી દિવસે આપણે કેવા કાર્ય નથી કરવા કે જેના કારણે થઈ અને આપણે આ ભગવાન જગન્નાથજીના જલયાત્રાનો દિવસ અને આ જ્યેષ્ઠાભિષેક એનું પુણ્ય અને ફળની પ્રાપ્તિ થાય. તો સર્વપ્રથમ આપણે પ્રારંભ કરવો છે આ વખતની આ રથયાત્રા અને એ રથયાત્રાનું પ્રથમ સોપાન એટલે ભગવાન જગન્નાથજીની જલયાત્રા. 147મી જલયાત્રા થવા જઈ રહી છે નગરના નાથની. ત્યારે પુરીના અંદર પણ ભગવાન જગન્નાથજીને આગલા દિવસે અલગ અલગ પ્રકારના તીર્થોનું જળ લાવવામાં આવે છે અને એ અલગ અલગ પ્રકારના તીર્થોનું આવાહન કર્યા પછી એ તીર્થોનું જળ લાવ્યા પછી ગ્રહણ કર્યા પછી જગતના નાથ ઉપર અભિષેક કરવામાં આવે છે. તો જ્યેષ્ઠાભિષેક એટલે કે જેઠ મહિનાની અંદર આવતી પૂર્ણિમા અને એમાં પણ પૂનમના દિવસે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે ત્યારે આ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર ભગવાન જગતના નાથ ઉપર અલગ અલગ મંદિરોની અંદર અલગ અલગ દેવાલયોની અંદર ભગવાન ઉપર અલગ અલગ દ્રવ્યો દ્વારા મહાઅભિષેક અર્પણ કરવામાં આવે છે. સર્વપ્રથમ આપણે વાત કરીએ તો જગતનો નાથ એ દ્વારિકાનો નાથ રાજા રણછોડ, તો એ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરની અંદર પણ મિત્રો આ અભિષેક કાર્ય એટલે કે આ જ્યેષ્ઠાભિષેક એ અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે ગુજરાત પ્રાંતના જોવા જઈએ તો ડાકોરના અંદર છે, ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ મંદિરોની અંદર સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર ઠાકોરજીની ઉપર અર્પણ કરવામાં આવે છે, ઇસ્કોન સંપ્રદાયની અંદર પણ ઠાકોરજીને અભિષેક અર્પણ કરવામાં આવે છે, વિશેષતઃ શ્રીનાથજીની અંદર પણ આ જ જ્યેષ્ઠાભિષેકનો આ જે અભિષેક છે એ જળ છે એ અર્પણ કરવામાં આવે છે. તો જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે જેઠ મહિનો પૂર્ણિમાની તિથિ અને એ પૂર્ણિમા યુક્ત જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર હોય છે ત્યારે વિશેષતઃ આ જગતના નાથ ઉપર એ અભિષેક અર્પણ કરવામાં આવે છે. એનું એક મહત્વ આપણે જોવા જઈએ તો આપણે પ્રમાણ મિત્રો જોવા જઈએ તો પહેલું જ પ્રમાણ આપણને એ કૃષ્ણકાળની અંદર જોવા મળે છે કે પૂર્વની અંદર જે તે સમયની અંદર જ્યારે ભગવાન કૃષ્ણ એ વ્રજની અંદર નિવાસ કરતા હતા ને, એ વ્રજની અંદર નિવાસ કરતા સમયે ગુરુ ગર્ગાચાર્યજીને સ્વયં નંદરાયજીએ વાત કરી હતી અને નંદરાયજીએ ગર્ગાચાર્યને વાત કરતા કહ્યું કે હવે સમય આવી ચૂક્યો છે, આપણે છે આ કૃષ્ણને આપણે આ વ્રજના રાજા બનાવીએ અને રાજા બનાવવા માટે થઈ એના ઉપર જે રાજ્યાભિષેક કરવો જોઈએ એ તિથિ વાર યોગ નક્ષત્ર અને કરણ એટલે કે આ પંચાંગ પ્રકરણ હે મહામુનિ હે આચાર્યજી હે ગુરુજી આપ અર્પણ કરો. અને મિત્રો એ કાળ એ સમય અને એ આજનું પણ પ્રમાણ બતાવવામાં આવ્યું કે મહારાજ મુનિ ગર્ગાચાર્યજીએ
આ પંચાંગ પ્રકરણ આજની તિથિ વાર નક્ષત્ર યોગ કારણે પંચાંગ પ્રકરણ કાઢી અને જ્યેષ્ઠ સુદ પૂર્ણિમા એટલે કે આ જ્યેષ્ઠા નક્ષત્ર યુક્ત દિવસે અર્પણ કરવામાં આવ્યો અને સ્વયં નંદરાયજીએ પણ એ સમયે આ જ્યેષ્ઠાભિષેક ઠાકોરજી ઉપર અલગ અલગ દ્રવ્યો દ્વારા જળનો અભિષેક કરવામાં આવ્યો છે, અલગ અલગ તીર્થોના જળ લાવી અને અભિષેક કરવામાં આવ્યો છે. તો એ જ ભાવ વર્ષોની પરંપરા આપણે આ ચાલી રહી છે ત્યારે એક ગ્રીષ્મકાળ પૂર્ણ થતાની સાથે જ જેમ ગરમીથી આપણે બધા ત્રાહિમામ થઈએ છીએ અને એક પ્રકારની શીત લહેરનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઠાકોરજીને પણ આ અલગ અલગ પ્રકારનું વાતાવરણ જેમ ઋતુ બદલાય અને ઋતુ બદલાતાની સાથે જ મનુષ્યોની અંદર રોગ એ ગ્રસ્ત કરવા લાગે છે, રોગ ઘેરાવા લાગે છે, એમ અહીંયા સ્વયં જગતના નાથને પણ આ ઋતુઓની મિત્રો અસર થાય છે અને એ અસરમાંથી મુક્તિ અપાવવા માટે થઈને જ એ ગ્રીષ્મકાળ પૂર્ણ થતા એક શીત લહેર એનો પ્રારંભ થતા આપણે અલગ અલગ તીર્થોનું જળ લાવી અને આ જગતના નાથ ઉપર અર્પણ કરીએ છીએ ત્યારે વિશેષતઃ જગન્નાથપુરીની અંદર પણ આ પ્રમાણ બતાવવામાં આવેલું છે અને એ જ પ્રમાણ આપણા આ કર્ણાવતી નગરની અંદર નગરના નાથને આ જગન્નાથજીની જલયાત્રા એટલે કે રથયાત્રા પૂર્વેની આ એક પ્રધાન અને મુખ્યતઃ યાત્રા એટલે કે આ જલયાત્રા બતાવવામાં આવી છે. ત્યારે મિત્રો સર્વપ્રથમ જળ વિશે આપણે જો વાત કરીએ તો આપણે ત્યાં જળને પણ ભાષા બતાવવામાં આવી છે, જળને પણ એક પ્રકારનો અવાજ, એક પ્રકારની ધ્વનિ, એક પ્રકારનું તરંગ ગણવામાં આવેલું છે. શાસ્ત્ર તો એવું કહે છે કે જળના અલગ અલગ પ્રકારના નામ બતાવવામાં આવ્યા છે, અંબુ, વારી, પયઃ, ઉદકમ, તોયમ. તો એમાંનું એક શબ્દ બતાવવામાં આવ્યો છે જળમ. આકાશમાંથી પડતું એ પાણી એ જ્યારે જળ બને છે અને જળ બન્યા પછી એને પવિત્ર કરી અને ઠાકોરજીને આપણે એને અભિષેક કરીએ છીએ. તો એ જળ શબ્દની સાથે એક યાત્રા શબ્દ બતાવવામાં આવ્યો. આપણે બધા જ જોઈએ છીએ કે ભગવાન જગન્નાથજીના મંદિરેથી હાથી, ઘોડા, પાલખીઓ નાચ ગાન કરતા કરતા સાધુ સંતો આ બધાનો એક પ્રકારનો એક જમાવડો બની અને માં ભગવતી એ આપણી આ કર્ણાવતીની જે દેવી છે એમાં સાબરમતી એ સાબરમતીના કિનારે ભૂદરના કાંઠે આવી, ભૂદરના આરે આવી અને આપણે ત્યાં સાધુ સંતોની સાથે સાથે આ માં સાબરમતીની અને મિત્રો આ કર્ણાવતી આ અમદાવાદની જે નદી બતાવવામાં આવી સાબરમતી એને આપણા વિદ્વાનો આપણા કવિઓ બે નામથી નવાજે છે. એક તો એવું કહેવાય છે કે સાબરમતીને કલયુગી ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાથે સાથે આપણે જોવા જઈએ ને તો કશ્યપી ગંગા પણ એને કહેવામાં આવે છે. તો મિત્રો આ બે નામ આપણી આ કર્ણાવતી નગરની અંદર આવેલી નદી એ સાબરમતી એ કશ્યપી ગંગા અને સાથે સાથે માં કલયુગી ગંગા તો આ બે નામથી માં સાબરમતીને નવાજવામાં આવે છે. એ ભૂદરના કાંઠે સાધુ સંતોનો વિદ્વાનોનો મેળાવડો થાય છે અને માં ગંગાનું ત્યાં સોળસોપચાર પૂજન અર્ચન કરવામાં આવે છે. ધ્યાન, આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય પ્રત્યક્ષ સ્વયં માં સાબરમતીનું પૂજન ત્યાં અર્પણ કરી અને માં સાબરમતીની અંદર અલગ અલગ પ્રકારના તીર્થોનું આવાહન કરવામાં આવે છે. રીમિતિ મંત્ર જપે ન સુગમ્ય હેમલતો જલ દિવ્ય શરીરે યોગી મનસ્સમ શીત જલેન યાચ મનમ ત્રિપુરેશી ગૃહાણ. માં ભાગીરથી ગંગા, યમુના, નર્મદા આ બધા તીર્થોનું ત્યાં વિદ્વાનો દ્વારા, કવિઓ દ્વારા, ત્યારબાદ આપણા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી દ્વારા અને આપણા કોઈ નેતા, કોઈ આગેવાન, એક વિશિષ્ટ અતિથિ દ્વારા પણ આ સાબરમતીના કિનારે ભૂદરના કાંઠે માં ગંગાનું આવાહન અને સાથે ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરવામાં આવે છે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય સાધનાય જલાધિનાથાય નમો નમસ્તે. અને અલગ અલગ પ્રકારના તીર્થો ત્યાં આપણે જોઈએ છીએ કે 108 કળશ રાખવામાં આવેલા હોય છે અને એ 108 કળશની અંદર અલગ અલગ પ્રકારનું આ શુદ્ધ કરેલું મંત્ર દ્વારા અભિમંત્રિત કરેલું આ જળ છે ને એ મિત્રો આ કળશની અંદર અર્પણ કરવામાં આવે છે. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના,
ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ સ્નાનમ સદા મંગલમ. તો આ દરેક નું મંગલ કરવા વાળું તત્વ એટલે કે આ તીર્થ જળ બતાવવામાં આવ્યું છે. તો મિત્રો આ વખતે પણ ભગવાન જગન્નાથજીની આ 147મી જે રથયાત્રા થવા જઈ રહી છે એ રથયાત્રા પૂર્વેનું પ્રથમ સોપાન, અને આમ તો એવું કહેવાય કે રથયાત્રાની આ શરૂઆત જ ગણવામાં આવે છે, રથયાત્રાનો પ્રારંભ જ આ જલયાત્રાથી ગણવામાં આવે છે. જો જ્યેષ્ઠ શુક્લ પૂર્ણિમા, અને એમાં પણ પૂર્ણિમાના દિવસે જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર પડતું હોય એ જ્યેષ્ઠા નક્ષત્રની અંદર ભગવાન જગતના નાથ ઉપર અલગ અલગ પ્રકારના જલ દ્વારા જ્યારે અભિષેક કરવામાં આવે છે, ઠાકોરજીને શંખ દ્વારા અલગ અલગ દ્રવ્યો દ્વારા એમના ઉપર જ્યારે અભિષેક જલ અર્પણ કરવામાં આવે છે ને મિત્રો, એને આપણે જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે. અને શાસ્ત્ર તો એવું કહે છે કે આપણે કદાચ આપણા ઘરની અંદર બિરાજમાન હોય લાલજી હોય, ભગવાન કૃષ્ણની સેવા હોય, અથવા તો પુષ્ટાવેલા લાલજી હોય ને, તો આપણા ઘરની અંદર પણ મિત્રો તમે આ જ પ્રકારે કોઈ તીર્થમાં જઈ અને તીર્થમાંથી લાવેલું જલ એ આપણા ઘરના પુષ્ટાવેલા ભગવાનનું જે સ્વરૂપ હોય, ઠાકોરજીનું સ્વરૂપ હોય, એના ઉપર તમે અભિષેક કરી શકો છો. અને એ પણ કદાચ આપણાથી ન થઈ શકે તો આજે તો આ મીડિયાના માધ્યમો દ્વારા આપણે ઘરે બેઠા જ આ જગતના નાથના આ અભિષેકના દર્શન કરી શકીએ છીએ. અને એના માટેનો જ અમારો આ બી ઇન્ડિયાનો વિશેષ કાર્યક્રમ જગન્નાથજીની જલયાત્રા, જે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે આપને ઘરે બેઠા દર્શન કરાવીએ છીએ, ત્યારે આ ભગવાન જગન્નાથજીની 147મી જલયાત્રા 108 ઘડાઓની સાથે 108 કળશની સાથે અલગ અલગ ગજરાજો, અલગ અલગ અશ્વો, અલગ અલગ આયુધો, શંખ, નગારા, આ બધા ધ્વનિઓ ને તરંગો ને આ નાદ સાથે, અને અલગ અલગ પ્રકારના વિદ્વાનો, સંતો, મહંતો, નેતાઓ, વિશિષ્ટ અતિથિઓ, આ બધાની સાથે ભૂદરના કાંઠે એક મેળાવડો, એક જમાવડો જ્યારે ઉત્પન્ન થાય છે, અને ત્યાં બ્રાહ્મણો દ્વારા, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા માં ભાગીરથી, માં ગંગા, યમુના અને નર્મદા આ ત્રિવેણી સંગમ જ્યારે ઉત્પન્ન થાય, આ બધા તીર્થોનું સ્મરણ કરી નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરૈર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિંચ મુક્તિંચ દદાસિ નિત્યમ ભાવાનુસારેણ સદા નરાણમ ભાવાનુસારેણ સદા નરાણમ. એ ભાવથી આજે પણ બ્રાહ્મણો, મહંત શ્રી દિલીપદાસજી હોય, કોઈ વિશિષ્ટ રાજનેતા હોય, કોઈ વિશેષ અતિથિ હોય, એમની સાથે પૂજન અને અર્ચન કરવામાં આવે છે. અને એ માં સાબરમતીનું પૂજન અર્ચન કર્યા પછી ભગવાન જગતના નાથને, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને જળ અર્પણ કરવા માટે એ તીર્થોદક, ઉદક એટલે કે પાણી, આ તીર્થ જળ છે એ અલગ અલગ પ્રકારના 108 કળશની અંદર આ ઘડાની અંદર જળ ભરવામાં આવે છે. અને નાચગાન કરતા કરતાની સાથે જ આ જળ એ ભગવાન જગન્નાથજીના મંદિરે લઈ જવામાં આવે છે. અને તે જ દિવસે ભગવાન જગતના નાથ ઉપર આ 108 કળશનું જળ એ ભગવાન જગતના નાથને, આ જગન્નાથને એ અર્પણ કરવામાં આવે છે, એમનો અભિષેક અર્પણ કરવામાં આવે છે. અને એ જળ અર્પણ કર્યા પછી અલગ 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 પ્રકારના 5 અમૃત જે બતાવવામાં આવ્યા છે, પયોદધિકૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતમ, પય એટલે કે દૂધનો ઠાકોરજી ઉપર અભિષેક કરવામાં આવે છે, ત્યારબાદ દહીંના ઘડાથી લઈ અને દહીં અર્પણ કરવામાં આવે છે, ભગવાનને ઘી અર્પણ કરવામાં આવે છે, મધનો અભિષેક અર્પણ કરવામાં આવે છે, અને છેલ્લે શર્કરા એટલે કે સાકરવાળા જલથી પણ ઠાકોરજીને ત્યાં અભિષેક અર્પણ કરવામાં આવે છે. એની સાથે સાથે આજના આ દિવસે મિત્રો ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને ગંધોદક એટલે કે ચંદનવાળું જલ છે, કંકુવાળું જલ છે, એનાથી અભિષેક થાય છે. ત્યારબાદ ઉદ્વર્તન અલગ અલગ પ્રકારના અક્ષરો મંગાવવામાં આવે છે,
મિત્રો, એવા પથ્થરો ત્યાં રહેલા હોય છે ને કે જેના આપણે નામ પણ નથી સાંભળ્યા હોતા. અને શાસ્ત્ર તો એવું કહે છે કે શ્રવણમ કેવલ અને કેવલ આ ઠાકોરજીના અભિષેકના સમયે કરવામાં આવતા જે મંત્રોચ્ચાર છે, અને એ મંત્રનું ઉચ્ચારણ જ્યારે થાય છે ને, એ ઉચ્ચારણ કેવલ આપણે જો સાંભળીએ ને, આપણે શ્રવણ કરીએ ને, તો પણ આપણું રહેલું જે પ્રાયશ્ચિત છે એમાંથી આપણને મુક્તિ મળે છે. એટલા માટે થઈ અને અલગ અલગ પ્રકારના અત્તરો દ્વારા પણ ઠાકોરજી ઉપર અભિષેક કરવામાં આવે છે. અને ત્યારબાદ જોઈએ તો કેસર વાળા જલથી વિશેષતઃ ઠાકોરજીને સ્નાન કરાવવામાં આવે છે. એની સાથે સાથે આ રથયાત્રાની પૂર્વે જળયાત્રા દરમિયાન આપણા ગુજરાતના ઘણા બધા નગરોની અંદર પણ જ્યાં જ્યાં ઠાકોરજીના ભગવાન કૃષ્ણના મંદિરો આવેલા છે, દેવાલયો આવેલા છે, ત્યાં ત્યાં પણ આ જળયાત્રા દરમિયાન ઠાકોરજીને જલાભિષેક અથવા તો જ્યેષ્ઠાભિષેક, જે જ્યેષ્ઠા નક્ષત્ર યુક્ત પૂર્ણિમા બતાવવામાં આવી છે, ત્યારે આ અભિષેક આ જળ અર્પણ કરવામાં આવે છે. વિશેષતઃ અમદાવાદની અંદર આવેલું સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર રહેલું ઠાકોરજીનું દેવાલય એટલે કે આ કલ્પતરુ પ્રાસાદ, એ કલ્પતરુ પ્રાસાદની અંદર પણ આ જ્યેષ્ઠ પૂર્ણિમા યુક્ત જ્યારે જ્યેષ્ઠા નક્ષત્ર બતાવવામાં આવેલું છે, ત્યારે સંસ્થાના વડા દ્વારા ઠાકોરજી ઉપર આ અલગ અલગ પ્રકારના દ્રવ્યો દ્વારા, અલગ અલગ પ્રકારના જળ દ્વારા, અને વિશેષતઃ કેસરવાળા જલથી ભગવાનને શંખ દ્વારા ઠાકોરજીને એ મહા અભિષેક, આ જ્યેષ્ઠાભિષેક, એ જળ અર્પણ કરવામાં આવે છે. અને આપણે ત્યાં તો ગીતોમાં પણ મિત્રો કહેવામાં આવ્યું છે, જમુના જળમાં કેસર ગોળી, જમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શ્યામળા, હલકે હાથે અંગો ચોળી, હલકે હાથે અંગો ચોળી, લાડ લડાવું લાડલા. તો આ એક માતૃત્વનો ભાવ છે, કારણ કે મિત્રો ઠાકોરજીની જે સેવા છે, ઠાકોરજીની જે પૂજા અર્ચના છે, એ આપણે પણ ભગવાનની જ્યારે રથયાત્રાનો પ્રારંભ થાય ને, ત્યારે આપણે જોઈએ છીએ કે સ્વયં આ નગરના રાજા, આ નગરના મુખ્યમંત્રી એ આવી અને જ્યારે રથયાત્રાનો પ્રારંભ થાય, એ રથયાત્રાના પ્રારંભ પૂર્વે રથની બુહારીની સેવા કરે છે. ત્યાં પણ એક માતૃત્વનો ભાવ બતાવવામાં આવેલો છે. એમ આ લોકગીત પ્રમાણે, આ ગીત પ્રમાણે શાસ્ત્ર એવું કહે છે, માર્જનાત કૃષ્ણ ગેહસ્ય મનોવિક્ષેપકમ રજઃ નાશમેતુ તદર્થંતુ માર્જયામિ તદાસ્તુ મે. તો આ જ ભાવ જે બતાવવામાં આવ્યો છે, એ જલયાત્રાનું વિશેષ મહત્વ કે ઠાકોરજીને અલગ અલગ પ્રકારની આ ગરમી પડી, એ ઉષ્ણકાળમાંથી શીતકાળ જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ઠાકોરજીને મારા જગતના નાથને, ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાને આ વાતાવરણ અનુકૂળ આવે એવો એક ભાવ બતાવવામાં આવ્યો છે. ત્યારે એ જગન્નાથજીને માટે થઈ અને અલગ અલગ ઘડાની અંદર ભરેલું જળ મંદિરમાં જ્યારે લાવવામાં આવે છે, અને ઠાકોરજીની સાથે સાથે ભાઈ બલભદ્ર અને બેન સુભદ્રાને જ્યારે અભિષેક અર્પણ કરવામાં આવે છે, અને એ અભિષેક દરમિયાન મિત્રો વિશેષતઃ પુરુષ સૂક્તના મંત્રોનું ગાન કરવામાં આવે છે. કેવા પ્રકારનો અભિષેક છે, ક્યાં ક્યાં પ્રકારના દ્રવ્યો છે એ પણ મિત્રો તમને જણાવ્યું, અને એ અભિષેક સમયે કેવા મંત્રોનું ઉચ્ચારણ કરવામાં આવે છે ને, એ પણ આપણે આ બી ઇન્ડિયાની વિશેષ રજૂઆત અમારી આ જગન્નાથજીની જલયાત્રામાં બતાવી રહ્યા છીએ. તો ત્યાં રહેલા બ્રાહ્મણો, ત્યાં રહેલા મંદિરની અંદર વિદ્વાનો એ મિત્રો પુરુષ સૂક્તનો પાઠ, સંપૂર્ણ પાઠ કરે છે, અને એ સંપૂર્ણ મંત્ર દ્વારા જે ઘડાની અંદર રહેલું જળ છે એ અભિમંત્રિત થાય છે, અને અભિમંત્રિત થયા પછી એ જળ આ જગન્નાથજીને અર્પણ કરવામાં આવે છે. સહસ્રશી રેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિકો સર્વદોષ્ઘાતે તિષ્ઠ દશાંગુલમ ગદ્દેન દદ્નમય દંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન્ન દેહનાકં મહિમાનઃ સજંત ચિત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ. તો આ સંપૂર્ણ પુરુષ સૂક્ત દ્વારા જગન્નાથજીને આ જ્યેષ્ઠા નક્ષત્ર યુક્ત પૂર્ણિમાના દિવસે મહા અભિષેક એટલે કે આ જ્યેષ્ઠાભિષેક અર્પણ કરવામાં આવે છે. કારણ કે ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ આજના દિવસે કેવું જોવા મળે છે, તો શાંત આકાર છે,
ગગન સદૃશમ શ્લોક એવું કહે છે, શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી બિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ સર્વલોકૈકનાથમ. આ જગતનો નાથ એક જ એવો છે જેનો મેઘવર્ણ બતાવવામાં આવ્યો છે, શાંતાકાર બતાવવામાં આવ્યો છે. આપણે જોઈએ આજના પાવનકારી અને મંગલકારી દિવસે જ્યારે ઠાકોરજી ઉપર અભિષેક થતો હોય ત્યારે આ ઠાકોરજીનું સ્વરૂપ કેવું સુંદર લાગે છે. ક્યાંક નજર ન લાગે મારા શ્યામલાલાને ટપકું કરી દઉં ભાલમાં, એ ભાવ મિત્રો આપણને આ જ્યેષ્ઠાભિષેકમાં આપણને જોવા મળે છે. અને જ્યેષ્ઠાભિષેક જેવો પૂર્ણ થાય છે ત્યારે શાસ્ત્રની અંદર અને આપણા આ કર્ણાવતી નગરની અંદર જોવા જઈએ તો આ જગન્નાથજીને વર્ષમાં એક વાર ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. એની પાછળ પણ એક પૌરાણિક લોકવાયકા કથા આપણને જોવા મળે છે કે એક વખત ભગવાન ગણેશજીનો કોઈ પરમ ભક્ત હતો અને અચાનક ભગવાન જગન્નાથજીના મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવ્યો છે. પરંતુ આ તો ગણેશજીનો ભક્ત હતો, એમને ગણેશજીના દર્શન ન થયા પરંતુ ભગવાન જગન્નાથજીના દર્શન થયા. અને અચાનક તે દિવસ મિત્રો બતાવવામાં આવ્યો હતો કે જેઠ સુદ પૂર્ણિમા, એટલે કે આ જ્યેષ્ઠા નક્ષત્ર યુક્ત જે પૂર્ણિમા હતી ને એ પૂર્ણિમાનો દિવસ હતો. અને જ્યારે ભગવાન જગન્નાથજીને આ અભિષેક પૂર્ણ કરવામાં આવ્યો અને ત્યારે આ ભગવાન ગણેશજીનો ભક્ત જ્યારે ઠાકોરજીના દર્શન કરતો હતો ને, એ જ સમયે આ નગરના નાથે, આ કર્ણાવતીના નાથે એમને ગજવેશ એટલે કે ગણેશજીનું સ્વરૂપ ધારણ કરી અને દર્શન આપ્યા. અને એટલા માટે થઈને જ મિત્રો જ્યારે ભગવાન જગન્નાથજી ઉપર આ જ્યેષ્ઠાભિષેક અર્પણ કરવામાં આવે છે અને પછી અભિષેક પૂર્ણ થયા પછી ઠાકોરજીને આખો ગજવેશ વર્ષમાં એક વખત આ ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. અને ત્યારબાદ ભગવાન સ્વયં પોતાનું મોસાળું કરવા માટે મામાના ઘરે એ જતા હોય છે. તો આ એક ભાવ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શરૂઆતનો એક પ્રથમ પ્રડાવ, પ્રથમ પગથિયું એ આ ભગવાન જગન્નાથજીની જલયાત્રાને ગણવામાં આવે છે. તો અમારો આ વિશેષ કાર્યક્રમ બી ઇન્ડિયાનો ભગવાન જગન્નાથજીની જલયાત્રા આજે બસ આટલો જ. અને ફરીથી ભગવાનની જગન્નાથજીના આવા ને આવા રહસ્યમય કથાનકો સાથે આપણે પાછા મળતા રહીશું. અસ્તુ.